સ્વાગત કરે છે આપનું આપનો દોસ્ત અને હોસ્ટ પ્રેમ ગઢવી. પર્વત જેને જોઈને ઝૂકી જાય, આકાશ જેને જોઈને નમી જાય, અરે દરિયો જેને જોઈને માર્ગ આપી દે, રણમાં જેના લીધે ગુલાબ ખીલી જાય, એવો આ ધરતી પરનો સંબંધ એટલે સાસુ વહુનો સંબંધ. આજે આપણે આ જ સંબંધની વાત કરવાની છે. હા, સાસુ વહુની એક નવી પેર આવી રહી છે જેની સાથે આપણે સખત ધમાલ મસ્તી કરવાની છે અને નવી નવી વાનગીઓ શીખવાની છે. તો બસ વધારે વાર નહીં કરું, શરૂ કરીશ વાડીલાલ પ્રસ્તુત રસોઈ શો, કો પાવર્ડ બાય કોન્ડ્રોપ શુદ્ધ મકાઈ તેલ અને હાથી મસાલા. સાસુ વહુની પહેરમાંથી આપણે સૌથી પહેલા મળીશું વહુ દીપ્તિબેનને. તો બોલાવીએ એમને. દીપ્તિબેન આવો, વેલકમ, સ્વાગત છે આપનું અમારા રસોડે. થેન્ક યુ સો મચ. હું પ્રેમ, જે એક્સપ્રેશન આપ્યા છે એમણે, શું બહુ સરસ નામ છે, મસ્ત નામ છે, સવાલ નથી. તો શું બનાવવાના છો તમે આજે? આજે હું મલ્ટી ક્રિસ્પી રોલ બનાવવાની છું. એટલે એની ખાસિયત એ છે કે મલ્ટી ક્રિસ્પી, એનું નામ એટલે જ આપ્યું છે કે મલ્ટી મતલબ એમાં એનું જે સ્ટફિંગ છે એમાં બહુ બધી વસ્તુઓ એડ કરી છે, અને ક્રિસ્પી મતલબ એનું જે આઉટર લેયર છે એ બહુ ક્રિસ્પી છે. તો બાળકોને બી પ્રિય છે અને મોટાઓને બી પસંદ આવે છે, અને સ્પેશિયલી મારા સાસુને બહુ ભાવે છે. હા, મારા સાસુ યંગ જ છે. તો શું છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ? હા, એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે જોશે નડિયાદી ચવાણું, સેવ, તળેલા પૌવા, દહીં, પનીર, ચોખાના પૌવા તળેલા, ધાણા ભાજી, દાડમ, આમચૂર પાવડર, ગરમ મસાલો, શેકેલા સિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, દળેલી ખાંડ, શેકેલા જીરુંનો ભૂકો, લીંબુ અને આદુ લસણની પેસ્ટ. ઓકે, એટલે ખરેખર બધા ખરેખર મલ્ટી છે, બહુ જ બધા છે એમાં. ઓકે, તો શરૂ કરીએ આપણે બનાવવાનું. હા હા, શ્યોર. હા, તો સૌપ્રથમ આપણે એનું સ્ટફિંગ બનાવીશું. ઓકે, એના માટે આપણે જે બી આ ચવાણું ફરસાણ લીધેલું છે એને આપણે ક્રશ કરી લઈશું. ઓકે, નડિયાદી ચવાણું, સેવ, તળેલા મકાઈના પૌવા, હા બહુ સ્વાદિષ્ટ લાગે છે. નડિયાદી ચવાણું 2 ટેબલ સ્પૂન, ક્રશ કરવાનું. હા, બધું જ ક્રશ કરવાનું, એનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. તમે કીધું ને એટલે અલગ લાગતો જ હશે, કારણ કે તમે ડ્રેસ બી બહુ અલગ અને અદ્ભુત પહેરેલો છે. અરે વાહ, થેન્ક યુ. એટલે આ જે તમે પહેર્યું છે એને શું કહેવાય? આને ફ્લોર લેન્થ કુર્તી કહેવાય. ફ્લોર લેન્થ કુર્તી? યસ, મલ્ટી કલર ફ્લોર લેન્થ, મલ્ટી કલર. હા, જેવી મારી રેસિપી એવું મારું ડ્રેસિંગ. યસ યસ, સુપર, એવા એમના જવાબ પણ છે. તમારું નામ દીપ્તિ કોણે પાડ્યું? મારું નામ દીપ્તિ મારા મમ્મી પપ્પાએ. અચ્છા, આમ તો ફોઈ ના પાડે નામ. હા, ફોઈ પાડે ને, પણ હવે તમે જોવો છો ને ક્યાં એવું હોય છે, એટલે મતલબ બધા ઘરના ફેમિલી ડિસાઈડ કરીને પાડતા હોય છે જનરલી. તો તમારા મમ્મી પપ્પાએ નામ પાડ્યું છે એમ ને? હા, તો હવે એને ક્રશ કરીશું. હા, તમને આ અવાજની ટેવ પડી ગઈ હોય નહીં? હા હા, બસ અમને આ અવાજ આવે ને તો જ અમને કામ કરવાની મજા આવે. જોરદાર વાત કરી હે, કે આ અવાજ બેકગ્રાઉન્ડમાં ચાલવા જોઈએ ને તો મજા ના આવે. મજા ના આવે. એકદમ ક્રશ મસ્ત થઈ ગયું છે એમ ને? હા, ક્રશ મસ્ત થઈ ગયું છે. હવે એમાં છે ને પનીર નાખીશું. પનીર? હા, પનીર થી ટેસ્ટ સારો આવે છે અને બાઇન્ડિંગ બી સારું થાય છે. કેટલું પનીર નાખવું? 2 ટેબલસ્પૂન. 2 ટેબલસ્પૂન. થોડા ધાણા લઈશું. થોડા કોણ તો મને ખબર નહીં પડે. હા,
ધાણા ભી 2 ટેબલસ્પૂન એવી રીતે યસ અને બાકી તો સ્વાદ પ્રમાણે કોઈને ધાણાનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય તો થોડું વધારે ભી લઈ શકાય કે હવે બધા મસાલા એડ કરી દઈએ કરીએ ને કેમ નહીં મને પૂછો તો હું ના પાડી હવે આમાં આપણે ચાટ મસાલો નાખીએ 1/4 ટીસ્પૂન ધેર યુ આર આયું ધીમે ધીમે યાદ આયું કરું તો આમચૂર પાવડર 1/4 ટીસ્પૂન પછી શેકેલા સિંગદાણા છે એનો એને ક્રશ કરીને લીધા છે 2 ટીસ્પૂન છે એન્ડ 1/4 ટીસ્પૂન ગરમ મસાલો ગરમ મસાલો ચાટ મસાલો હા અને શેકેલા જીરુનો ભૂકો એ બી 1/4 ટીસ્પૂન હવે લઈશું આદુ લસણની પેસ્ટ એ છે 1.5 ટીસ્પૂન થોડી તીખાશ માટે થોડું આદુ નાખીએ આપણે કારણ કે નડિયાદી ચવાણું છે એ ઓલરેડી થોડું તીખું હોય છે એટલે બહુ વધારે નથી કરતા આપણે અને દળેલી ખાંડ છે એ 2 ટીસ્પૂન લીંબુનો રસ લઈશું આપણે 1 ટીસ્પૂન હવે આપણે બધું જ આમાં મિક્સ થઈ ગયું છે હવે એને સરસ રીતે મિક્સ કરી દઈએ તમારા હસબન્ડનું નામ શું છે તેજસ તેજસ હા વાહ એક્ચ્યુઅલી અમારા બંનેના નામનો મીનિંગ સેમ થાય છે કારણ કે એમનું ભી મતલબ લાઇટ ઇંગ્લિશમાં કહીએ તો લાઇટ અને મારા નામનો મીનિંગ ભી એ જ છે પ્રકાશ પ્રકાશ યસ તેજસ આપણી આર્મીમાં એક વિમાન ભી છે ખબર છે ને હા એટલે તમારા હસબન્ડ એ વિમાન જેવા ફાસ્ટ છે ખરા ના એટલે મતલબ એમ જે લાઇટ છે એના આવવાથી ઘરમાં અજવાળું થઈ જાય છે વાહ શું વાત કીધી છે તેજસભાઈ આ સાંભળતા હશે ને તો ફરી એકવાર તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે ના ના એમણે જ મને એન્કરેજ કરી કે નહીં તું જા અહીંયા એમને એમના કહેવાથી જ હું અહીંયા આવી છું એટલે એમનો સપોર્ટ ફૂલ છે હા એમનો ફૂલ સપોર્ટ છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ચપટી હળદર હવે ફરીથી કરી દઈએ તમારા સાસુ સાથે તમને કેવી મજા આવે મારા સાસુ સાથે મને બહુ જ મજા આવે છે હવે એને તમે મારી સહેલી ગણો કે મારી માં ગણો કે મારી બેન ગણો જે ભી ગણો એના એમાં એમાં બધું જ છે એક્ચ્યુઅલી હા ના ખરેખર ધન્ય ધન્ય છે દીપ્તિ બેન સાસુમાં એમણે બધું શોધી લીધું છે તો તેજસ પણ શોધી જ લો ને એક્ચ્યુઅલી એ છે તો તેજસ છે રાઈટ એ છે તો તેજસ છે આપણું સ્ટફિંગ તૈયાર છે હવે હવે આપણે આઉટર લેયર તૈયાર કરીશું તમારો લહેકો થોડો કાઠિયાવાડી ટાઈપનો આવે હા અમે રાજકોટના ને હા અમે રાજકોટના છો હા રાજકોટના રાજકોટ તો બધા બપોરે 12 થી 4 ઊંઘી જાય મેં એવું સાંભળ્યું હા આરામ હા આરામ કોઈ ભી તમે શોપ પર જાઓ તો તમને ઓછી શોપ જોવા મળે કે ખુલેલી હા ખુલ્લી હોય એવી ઓછી જોવા મળે કરોડ રૂપિયાનું કામ હોય ને તો રાજકોટ હા બપોરે ઊંઘવાનું એટલે ઊંઘવાનું વાહ એકદમ આરામ પ્રિય એવું કહેવાય છે કે ચોર ભી બપોરે ચોરી નથી કરતો એ ભી ઊંઘી જાય છે કે રાજકોટમાં ચોર પણ બપોરે ચોરી નથી કરતો ક્યાં વાત છે જબરજસ્ત તેજસભાઈ શું કરે છે એ જોબ કરે છે અચ્છા જોબ કરે છે હા એટલે તમે ઘરે આખો દિવસ એકલા હો હા હું એકલી હું તમે અને તમારા સાસુ ના ના મારે બે ચાઇલ્ડ છે ને અરે વાહ તમે લાગતા નથી હા સિરિયસલી એટલે બે બાળકી બે બાબા કે બાબુ બે એક દીકરો છે અને એક દીકરી છે અરે વાહ તો રેડી છે આપણો બ્રેડ નો ભૂકો હવે એમાં દહીં નાખીશું 3 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ થોડું મીઠું બહુ નહીં મને સંભળાય એટલું તો બોલો પ્લીઝ આવું શું કરો પછી તમે એકલા એકલા મનમાં ને મનમાં આવી વાનગી બનાવો ને ના ચાલે ના ના એવું પછી મને અહીંયા એકલું ફીલ થશે અને બરોબર મિક્સ કરવાનું છે બરોબર મિક્સ કરવાનું છે એટલે આ લેયર તૈયાર કર્યું હા આ લેયર તૈયાર કર્યું છે હવે આની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે તો તમારા સાસુ તમારી સાથે રહે કે ના એ લોકો રાજકોટ રહે છે અચ્છા એક્ચ્યુઅલી અમારે જોબ ત્યાં છે એટલે અમારે ત્યાં રહેવું પડે છે ભરૂચમાં એ અચ્છા દૂર રહો છો એટલા માટે સાસુ વહુનો સંબંધ સારો ના ના એવું નથી પક્કો પક્કો એવું નથી ઓકે આઉટર લેયર તૈયાર થઈ ગયું છે
હવે એમાં આપણે સ્ટફિંગ ભરી દઈએ. ભરી લઈએ એટલે આપણે હવે ફાઇનલ પ્રોડક્ટ થી એકદમ નજીક જ છીએ. હા બિલકુલ. તમારા બાળકો શું કરે છે? મારો સન છે એ 5th માં આવ્યો અને મારી ડોટર છે 3 યર્સની છે અને એ નર્સરીમાં છે. શું નામ છે એમનું? ધનવી. ધનવી અને નિસર્ગ. ધનવી અને નિસર્ગ. વાહ વાહ વાહ. તમે નામ બધા બહુ સુંદર પાડ્યા છે. દીપ્તિ, તેજસ, નિસર્ગ, ધનવી. હા. તમારા સાસુનું નામ શું છે? વનિતાબેન. વનિતાબેન. આહા, ક્યા બાત હે. અમે સ્ટફિંગ ભરી અને પછી આ બોલ્સ બનાવવાના કે ના? આવા ઓકે રેક્ટેંગલ શેપના આપણે જે રોલ કહીએ ને એ રોલ જ બનાવવાના. અચ્છા. આ તો શું એ ખુલી ના જાય એટલે થોડું કેર કરીને કરવું પડે. એવી રીતે આપણે 2 રોલ તૈયાર કરીએ. તમે કેટલું ભણેલા છો? ડીપ્સ એવું? એમબીએ કર્યું છે મેં. માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. હા. વાવ, એટલે તમે તો ખાસું ભણેલા છો એમ. હા. તો અત્યારે એઝ એન હાઉસવાઈફ કે હોમમેકર? યસ. હોમમેકર. યસ. હાઉસવાઈફ નિયર હોમમેકર. યસ. અને પછી આપણે તળીશું. હા, અને આપણે તળીશું કે ડીપ ફ્રાય કરીશું. ડીપ ફ્રાય. હમ. રોલ તૈયાર છે, આપણે એને તળી લઈશું. ઓ, લાઇટ બ્રાઉન તળવાના? બ્રાઉન તળવાના? લાઇટ પિંક? ગોલ્ડન? ગોલ્ડન કલરના? ગોલ્ડન બ્રાઉન. હા, ગોલ્ડન બ્રાઉન. લાઇટ બ્રાઉન નહીં, બ્રાઉન નહીં, પણ ગોલ્ડન બ્રાઉન કરવાનું. હા. સ્લો ગેસ પર કરીએ? હમ, કરી નાખો ને. બરોબર છે. હા, એટલે એકદમ સરસ ગોલ્ડન થઈ જાય અને ક્રિસ્પી પણ થાય. હમ, થઈ રહ્યા જેવું એનું નામ છે. ક્રિસ્પી, મલ્ટી ક્રિસ્પી રોલ. મલ્ટી ક્રિસ્પી રોલ. હા. આપણા રોલ તૈયાર છે. તૈયાર છે રોલ. તૈયાર છે. આહા, ગેસ બંધ કરી દો. હા, ગેસ બંધ કરી દો. હવે એને આપણે સર્વ કરીએ. કરીએ ને, કેમ નહીં. મેં આને સલાડ અને ચટણીમાં રાખ્યું છે ગ્લાસમાં અને એમાં આપણે પણ જે આપણે જે રોલ તૈયાર કર્યા છે એમાં સર્વ કરીશું. પનીરના ટુકડા લીધા પહેલા? પનીરના ટુકડા લીધા. આજકાલ પ્રેઝન્ટેશનનો જમાનો છે એટલે થોડું ઘણું પ્રેઝન્ટ કરીને આપો. તમે તો પાછું એમબીએ કરેલું છે એટલે પ્રેઝન્ટેશન થોડું આવે છે. વધારે કોને ખબર હોય. સાચી વાત છે. હે ને. આમાં મેં સલાડ અને રેડ કેપ્સિકમની ચટણી બનાવી છે અને એમાં થોડું દાડમ આપણે એડ કરી દઈશું ગાર્નિશિંગમાં. તમે એમબીએ શેમાં કર્યું છે? માર્કેટિંગમાં. એટલે મારું મેજર ફાઇનાન્સ હતું અને માઇનર માર્કેટિંગ. એ ડ્યુઅલ ડ્યુઅલ સબ્જેક્ટ હોય છે એ રીતે કર્યું છે. મેજર ફાઇનાન્સ, માઇનર માર્કેટિંગ. માર્કેટિંગ તમે અત્યારે કરી રહ્યા છો? હા. આપણે તમારી પ્રોડક્ટ જ થઈ ને. હા હા. બહુ સરસ શણગારી છે તમે. હા, અને ખાવામાં પણ એટલી જ સરસ લાગે છે. તૈયાર છે આપણા મલ્ટી ક્રિસ્પી રોલ. મલ્ટી ક્રિસ્પી રોલ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ માટે 1/4 કપ, સેવ 1/4 કપ, મકાઈના તળેલા પૌવા 1/4 કપ, ચોખાના પૌવા 1/4 કપ, છીણેલું પનીર 2 ટેબલ સ્પૂન, કોથમીર 2 ટેબલ સ્પૂન, ચાટ મસાલો 1/4 ટીસ્પૂન, આમચૂર પાવડર 1/4 ટીસ્પૂન, ક્રશ કરેલા સિંગ દાણાનો ભૂક્કો 1-2 ટેબલ સ્પૂન, ગરમ મસાલો 1/4 ટીસ્પૂન, આદુ મરચા લસણની પેસ્ટ 1-1.5 ટીસ્પૂન, દળેલી ખાંડ 2 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, હળદર ચપટી, શેકેલું જીરું પાવડર 1/2 ટીસ્પૂન, આઉટર લેયર બનાવવા માટે બ્રેડની સ્લાઈસ 2-3 નંગ, દહીં 2 ટીસ્પૂન, આદુ મરચાંની પેસ્ટ 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ. અન્ય સામગ્રી, તેલ તળવા માટે,
એસેમ્બલ માટે પનીર મલ્ટી ક્રિસ્પી રોલ બનાવવા સૌ પ્રથમ સ્ટફિંગ બનાવવા માટે મિક્સર જારમાં ચવાણું સેવ તળેલા પૌવા અને ચોખાના પૌવા ઉમેરી ક્રશ કરી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ તેમાં છીણેલું પનીર, કોથમીર, ચાટ મસાલો, આમચૂર પાવડર, ક્રશ કરેલા સિંગદાણા, ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, દળેલી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરોબર મિક્સ કરી છેલ્લે તેમાં મીઠું અને હળદર ઉમેરી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. આઉટર લેયર બનાવવા માટે હવે એક બાઉલમાં બ્રેડની સ્લાઇસનો ભૂક્કો કરી તેમાં દહીં, આદુ મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી આઉટર લેયર તૈયાર કરી લો. હવે આઉટર લેયરમાંથી લુવા કરી વચ્ચે બનાવેલું સ્ટફિંગ મૂકી સીલ કરી રોલ્સ વાળી લો. રોલ્સ વળાઈ જાય ત્યારબાદ તેને ગરમ તેલમાં મૂકી ગોલ્ડન બ્રાઉન એવા તળી પનીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મલ્ટી ક્રિસ્પી રોલ. તો હવે શું બનાવશો? પેલું તો ખરેખર બહુ અમેઝિંગ બનેલું. હા થેન્ક યુ. ડીપ્સની ડીપ ફ્રાય ક્રિસ્પી, પેલું શું હતું? મલ્ટી ક્રિસ્પી રોલ. મલ્ટી ક્રિસ્પી રોલ, યસ, સુપર, અમેઝિંગ. થેન્ક યુ. હવે બીજી રેસીપી છે આજની, પંજાબી પૂડા. પંજાબી પૂડા? હા, પૂડા તો આપણે જનરલી ખાતા હોઈએ છે, જે ચણાના લોટના આપણે બનાવીએ છીએ, પણ આજે પંજાબી પૂડા બનાવીએ આપણે. મેં પંજાબી મૂડા સાંભળેલું, તમે પૂડા લઈ આવ્યા. પૂડા લઈ આવ્યા. શું છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ? એના માટે છે બેટર, ડુંગળી, મરચા, આદુ, લસણ, ધાણા ભાજીની પેસ્ટ, પંજાબી મસાલો, કેપ્સિકમ ઝીણું સમારેલું અને ગાર્નિશિંગ માટે ચટણી. તો શરૂ કરીએ પંજાબી પૂડા. હા, સૌથી પહેલા બાઉલ લઈશું, એની અંદર આજે મેં બેટર તૈયાર કર્યું છે એને 2 ચમચા એમાં નાખીશું. આ બેટરમાં મેં મગની દાળ 1/2 કપ, અડદની દાળ 1/2 કપ, પછી ચણાની દાળ 1/2 કપ અને ચોખા 1/2 કપ એને 4-5 કલાક પલળવા દેવાના, અને પછી પલળી જાય એટલે પાણી નિતારી અને ઢોસા જેવું આપણે પીસી લેવાનું એને. કે હા, તો આપણે આમાં લઈશું એને. પછી એમાં જે આ ગ્રેવી તૈયાર કરી છે, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, મરચાં અને ધાણા ભાજી એ 6 વસ્તુ નાખીને એને આપણે 2 ચમચા લઈશું. 2 ટેબલસ્પૂન. 2 ટેબલસ્પૂન, યસ. દીપ્સ, તમારો ને તેજસનો કોઈ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કોને? અમારા અરેન્જ મેરેજ છે, તો એમાં જ્યારે મને જોવા આવ્યા હતા તો ત્યારે એવું થયું કે અમે લોકો બેઠા હતા તો હોલમાં જ અમારી મિટિંગ થઈ ગઈ. કંઈક બાય ચાન્સ એવું થઈ ગયું કે બધા અમારા એલ્ડર્સ હતા એ લોકો અંદરના રૂમમાં ગયા અને અમારે હોલમાં બેસવું પડ્યું, અને જનરલી આપણે બધાને બહાર વાત ના કરતા હોઈએ, અને આઈ વોઝ ઇન સારી સો, અને બધાને વાત તો ના કરતા હોય, અને અમારા નેબર આવ્યા અચાનક જ અને એમણે ડોર, અને મારે જ ખોલવું પડે કારણ કે બીજા બધા તો અંદર હતા, એટલે એ કિસ્સો મને બહુ જ યાદ રહી ગયો છે, એમ કે અમે એકદમ અમારી મસ્તીમાં હતા ને અચાનક જ કોઈ આવી ગયું. તો હવે એમાં શું નાખીશું આપણે? હા, એમાં આપણે નાખીશું પંજાબી મસાલો 1/2 ટીસ્પૂન. એટલે તમારી મસ્તીમાં ભંગ પડાયો કોઈ? હા, એટલે તમને કિસ્સો યાદ. હા, એટલે યાદ. એને થોડું ક્રન્ચી બનાવવા માટે આપણે એમાં કેપ્સિકમ લેશું 2 ટીસ્પૂન, એમાં થોડું મીઠું અને હળદર એડ કરીશું. ઓકે, હળદર 1/4 ટીસ્પૂન. ઓકે, હવે એને બરાબર મિક્સ કરી લઈએ. આ બેટર બનાવતી વખત એટલું ધ્યાન રાખવાનું કે બહુ પાતળું ભી ના થવું જોઈએ અને બહુ થીક ભી ના થવું જોઈએ. મીડિયમ? હા, મીડિયમ. એટલે તમે તમારા સાસુથી દૂર રહો છો તો તમને મજા આવે છે કે નથી ગમતું તમારા સાસુ વગર? ઓહો, ના, એવું નથી. અમે છે ને એકચ્યુઅલી અમે એકબીજાને મળવા માટે બહુ આતુર હોઈએ છીએ, અને અમે એક બી ફેસ્ટિવલ એકલા નથી કરતા. જો અમને રજા મળે એમ ના હોય તો મમ્મી ને પપ્પા એ લોકો અમારે ત્યાં આવી જાય છે, અને બાકી અમે લોકો રાજકોટ આવી જઈએ છીએ. અચ્છા, બાકી જનરલી આજકાલ એવી ફેશન છે. હા, કે લગ્ન થઈ અને જુદા થઈ જવું જોઈએ. હા, એ ફેશન, પણ અમારે તો એ કન્ડિશન્સ જ એવી હતી કે મારી જોબ બહાર હતી. હવે આપણે થોડી લોઢી પર થોડું ગ્રીસ કરી દઈએ.
કેટલું તેલ લેવાનું એના માટે? ના, એ તો થોડુંક જ, એકદમ એકદમ થોડું, થોડું ગ્રીસ કરવા માટે. આપણે આને એકદમ પાતળા પાથરવાના છે. એકદમ પાતળા, એટલે આપણાથી શક્ય હોય એટલું ટ્રાય કરવાની, શક્ય હોય એટલો પ્રયત્ન કરવાનો. બાકી ના થાય તો ભગવાન હરી 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 હરી. એટલે એક વખત ગ્રીસ કર્યા પછી એની ઉપર પાછું તેલ નાખવાનું, પાછું થોડું તેલ લગાવવાનું. એનું કારણ શું? એટલે એ તો એને ઉખડવામાં થોડું હેલ્પ મળી જાય. ઓકે, સરસ, એકદમ નાનો નાનો પૂડો બનાવ્યો તમે. તમારી ફેવરિટ વાનગી કઈ છે? મને એકચ્યુઅલી સાઉથ ઇન્ડિયન ભાવે છે, અને મને જે આપણે ગુજરાતી વાનગી છે એમાં મને ખીર છે, કાજુ કતરી છે, એ બધું સ્વીટમાં બધું એ બધું ભાવે છે. ગુજરાતી વાનગીમાં સ્વીટ વધારે ભાવે એમ? ના, એટલે એવું નથી, પણ આ જે બધી છે ખીર છે એ બધું એમ તરત મોઢે આવી જાય કે આ બધું ભાવે છે. લાપસી ભાવે? હા, લાપસી બી ભાવે, શીરો ભાવે, બહુ ઓછા લોકો, પણ શીરો ઓકે ઓકે, પણ લાપસી ભાવે છે મને. જે ફાડા લાપસી આપણે બનાવીએ એ બહુ ભાવે છે. બહુ ઓછા લોકો હશે જેને હવે આજકાલ લાપસી ને શીરો ને બધું ભાવતું હશે. હા, બરોબર ચડી ગયો લાગે છે. બરાબર ચડી ગયો છે, એને આપણે લઈ લઈશું. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. કરીએ, ચોક્કસ કરીએ. હવે પૂડું લઈ અને એના પર ગ્રીન ચટણી પાથરશું. હા, ક્યારનો વિચારતો હતો કે આ ગ્રીન ચટણીનું કામ શું છે. પૂડા છે તો ચટણી તો જોઈએ જ જોઈએ, જોઈએ 100% જોઈએ. તેજસ વગર દીપ અધૂરા, એવી જ રીતે એના પર ચટણી વગર પૂડા અધૂરા. સાચી વાત છે. એના પર આપણે ચીઝ સ્લાઈસ પાથરવાની અને એને રોલ કરી દેવાનું આવી રીતે. પછી એવી રીતે બીજું પૂડું લેવાનું, એના પર ગ્રીન ચટણી અને એના ઉપર પછી આપણે મૂકીશું ચીઝ સ્લાઈસ. એટલે તમારા પંજાબી પૂડા રેડી, જેને તમે તરત જ ખાઈ શકશો. ખાઈ શકશો. અચ્છા, હવે સુશોભન થઈ રહ્યું છે. હા, સુશોભન થઈ રહ્યું છે. તો તૈયાર છે આપણા પંજાબી પૂડા. વાહ. પંજાબી પૂડા બનાવવા માટે જોઈશે મિક્સ દાળનું ખીરું 2-3 ટેબલ સ્પૂન, મિક્સ વેજીટેબલ પેસ્ટ 2-3 ટેબલ સ્પૂન, પંજાબી મસાલો 1/2 ટીસ્પૂન, ગ્રીન કેપ્સિકમ 2-3 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, હળદર 1/4 ટીસ્પૂન, અન્ય સામગ્રી તેલ શેકવા માટે, એસેમ્બલ માટે ગ્રીન ચટણી અને ચીઝ સ્લાઈસ. પંજાબી પૂડા બનાવવા સૌ પ્રથમ એક બાઉલમાં મિક્સ દાળનું ખીરું લઈ તેમાં મિક્સ વેજીટેબલ પેસ્ટ, પંજાબી મસાલો, ગ્રીન કેપ્સિકમ, મીઠું અને હળદર ઉમેરી બરોબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. હવે તવા પર તેલ ગ્રીસ કરી બનાવેલું ખીરું પાથરી તેલ મૂકી બંને બાજુથી ગુલાબી એવા શેકી લો. પૂડા શેકાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી લગાવી ચીઝ સ્લાઈસ મૂકી રોલ વાળી કટ કરી સર્વ કરો. તો તૈયાર છે પંજાબી પૂડા. વનિતાબેન આવો, કેમ છો? બસ મજામાં. શું બનાવવાના છો આજે? હું ચીઝ પોટેટો સર્કલ બનાવવાની છું. ચીઝ પોટેટો સર્કલ? અચ્છા, ઓકે. આ કયા કયા રોડ પર પડે ચીઝ પોટેટો સર્કલ? એ તો રોડ રોડ પર નહીં. અચ્છા, આપણી વાનગી તો મારી પોતાની ખુદની બનાવેલી વાનગી છે. અચ્છા, વાનગી છે. મને એમ કે પેલું રોડ ઉપર આપણે સર્કલ નથી આવતા. તમારા રાજકોટમાં બી છે ને ગ્રીન ચોક ને લીમડા ચોક ને એવી રીતે બધું આ તમે નવું પોતે? ના, મારી ખુદની બનાવેલી છે. હું પોતે 15 વર્ષ કુકિંગ ક્લાસ કરેલા છે મેં કેશોદમાં, એટલે મારી મેં ઘણી પોતાની બનાવેલી આઈટમ હોય તે પેસ્ટ. આ તમારી પોતાની ઇન્વેન્ટ કરેલી આઈટમ છે? વાવ, તો ફટાફટ બનાવીએ ને. શું છે ને ઇન્ગ્રેડિયન્ટ્સ?
એના જે બટેટું ખમણેલું, ધાણા ભાજી, ચીઝ, બટર, જીરુંનો પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, કોર્નફ્લોર, પ્યાજ, ચીઝ, પનીર અને પીસેલી ખાંડ અને તીખાનો ભૂકો, બાકી નોર્મલ મસાલા. બાકી નોર્મલ મસાલા. તીખાનો એટલે મરીનો ભૂકો. મરીનો ભૂકો. હા, મતલબ તીખાનો ભૂકો એટલે અસલમાં મારી ભાષામાં થોડોક ફેર પડશે, કેમ કે હું મારું પિયર ગ્વાલિયર છે તો મને ગ્વાલિયરની થોડીક ભાષાનો બોલ. કશો વાંધો નથી, આપણા દેશમાં તો કેટલી બધી ભાષા બોલાય છે, તો નો વરીઝ. રસોઈ શોમાં હિન્દી ઓલો ટચ આવી જાય એટલે પછી. અરે કશો વાંધો નહીં, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, ભલે ના આવતો હોય ટચ, તમે તમારા રેસિપીમાં ધ્યાન આપો તો બનાવીએ, શરૂ કરીએ. પેલા મિક્સિંગ બાઉલ લેશું, એમાં છે આ પટેટો, ખમણેલો પટેટો નાખશું. ઓકે, તમે છે ને હું તમારા કુકિંગ ક્લાસમાં આવ્યો છું અને તમે મને શીખવાડો છો ને, એ રીતે પ્રેમથી શીખવાડજો હો ને. અચ્છા, તો હવે છે ને મને તમારો અવાજ નહીં આવે ને તો હું શીખીશ કઈ રીતે. અચ્છા, પછી આમાં સ્પૂન પ્યાજ નાખશું, ઝીણી સુધારેલી. ઓકે, કેટલી સ્પૂન લીધી? બે સ્પૂન લીધી. અને બટેકું? બટેકું એક બટેટું ઝીણું એવું ખમણીને લીધું છે. ઓકે, પછી એમાં અડધી વાટકી જેટલું ચીઝ લીધું છે. ચીઝ? અડધી વાટકી પનીર લીધું છે. હાફ બાઉલ પનીર. હાફ બાઉલ પનીર લીધું છે. પછી ગરમ મસાલો. ગરમ મસાલો? હા, હાફ ટીસ્પૂન ગરમ મસાલો. આ સેકલ જીરુંનો પાવડર છે એ હાફ ટીસ્પૂન છે. એ બધું નાખી દેવાનું? હા. અચ્છા, એટલે હાફ હાફ ટીસ્પૂન જ છે. આ આમચૂર પાવડર હાફ ટીસ્પૂન છે. આ આદુ મરચાંની પેસ્ટ છે એ બી એક સ્પૂન જેટલી છે. પછી થોડોક મરીનો ભૂકો છે. એ કેટલા ટીસ્પૂન લેવાનો? એ હાફ ટીસ્પૂન લેવાનો. હાફ ટીસ્પૂન. કેટલું પ્રેમથી કહો છો ને તમે. હા, હાફ ટીસ્પૂન. આ પીસેલી ખાંડ છે એક સ્પૂન જેટલી લેવાની છે. ઓકે, પછી કોર્નફ્લોર છે બે ટીસ્પૂન જેટલો. અને પછી છેલ્લે નિમક છે. નિમક? નમક. આ તમારી ગ્વાલિયરની ભાષા આવી ગઈ પાછી, હેને? નિમક. વાહ. પછી આને બધું મિક્સ કરી લેવાનું. વાહ, તમારો અવાજ એટલો સુંદર છે, ક્યા બાત છે ખરેખર. હવે જે તમે છેલ્લે બોલ્યા ને, હવે આ બધું મિક્સ કરી લેવાનું, એટલે મને એકદમ ખબર પડી કે તમારો અવાજ છે ને આમ થોડો પહાડી ટાઈપનો છે. હું હાથેથી મિક્સ કરી લઈશ, કેમ કે એનાથી એનું બાઇન્ડિંગ સરસ આવશે. તો તમે અત્યારે અહીંયા ડોક્ટર સાહેબને મિસ કરો છો? ના, એવું કંઈ નથી, મારી વહુ છે ને મારી સાથે. અચ્છા, હા હા, વહુ સાથે હોય એટલે વરને ભૂલી જવાના એમ? એ એવી જ છે જ. અચ્છા, એટલા અદ્ભુત છે કે તમારા વરને પણ તમે ભૂલી જાઓ એમ? અરે વાહ, હવા સાસુ વહુ ક્યાં. એટલે મેં આજ સુધી એવું સાંભળ્યું છે કે સાસુ ને વહુ વચ્ચે કાયમ ઝઘડા જ થાય, આમ થાય, બોલચાલ થાય, ઘરમાં બે વાસણ હોય તો ખખડે, પણ અહીંયા અમારા રસોડે જેટલા બી સાસુ વહુ આવે છે ને એમાં એવો પ્રેમ હોય છે ને. એ તો છે જ ને, સાસુ વહુનો પ્રેમ હોય જ. હવે બેટર તૈયાર થઈ ગયું છે, હું એના રોલ બનાવીશ સર્કલ. ઓકે, તો હવે હું ગેસ ચાલુ કરી દઉં. હા હા, થઈ ગયો. આ શું છે, બટર છે? હા, એ બટર છે. બટરમાં શેકવાના છે. બટરમાં શેકવાના, તેલમાં નહીં? નહીં. ડોક્ટર સાહેબે તમને બરોબર હેલ્ધી ખાતા શીખવાડ્યું છે એમ ને? હા. ડોક્ટર સાહેબનું નામ આવે છે ને તમારા ગાલ પર જે હજી લાલી આવી જાય છે ને, એકદમ બ્લશ થવા માંડે છે તમારા ગાલ, પિંક પિંક એકદમ. જો પાછું જે લુક આપી છે તમે આમ જોઈને, તમારા અરેન્જ મેરેજ હતા કે લવ મેરેજ? ના ના, અમારા અરેન્જ મેરેજ. ના ના, એટલે કે લવ મેરેજ ગુનો નથી હો, તમે ચિંતા ના કરો. ના ના, લવ મેરેજ. પણ તમારા અરેન્જ પછી લવ થયા છે. એ તો બધાને થાય એવું. હા, એ તો બધા. જે સર, મને તમે શરમાવજો નહીં, એટલું ગમે છે એટલે હું તમને આવા સવાલો કરું છું, બીજું કંઈ નથી. પછી આને આવી રીતે કરી રાઉન્ડ રાઉન્ડ ટાઈપમાં સર્કલ ઉતારી લેવાનું છે. જરા ગેસ ફાસ્ટ કર. ફાસ્ટ ગેસ છે. હરીશભાઈ, ડોક્ટર હરીશભાઈ, એ ડોક્ટર છે એટલે? હા, વેટરનરી ડોક્ટર છે. અચ્છા, વેટરનરી ડોક્ટર છે. તો એમનો પનારો રોજ નવા નવા જાનવરો સાથે ફરતો હશે.
તમારા વહુ છે એ તમારાથી દૂર રહેશે, મને એવું કીધું દીપ્તિ બેને કે તમારાથી દૂર રહેશે, પણ તમે એમના બેનપણી ભાઈ બધું જ તમે છો એમ એવું કહ્યું. તમારા માટે એ એટલું મહત્વ રાખે છે? હા, મારી માટે બી બહુ મહત્વ રાખે છે. હા, કેટલું? બહુ જ. મારી માટે એ દીકરી બહુ બધું જ છે, દોસ્તાર બધું જ છે, ફ્રેન્ડ્સ. વાવ, સુપર. તો એ જ્યારે લગ્ન કરીને ઘરે આવેલા ત્યારે તમે એમને પહેલી વાનગી શું બનાવતા શીખવેલી? પહેલી વાનગી એ તો બધા નેચરલ છે, મગ ને લાપસી જ બનવાના હોય. અચ્છા, મગ ને લાપસી. પણ તમે કોઈ શીખવાડ્યું હોય નવી? કારણ કે તમે કીધું ને કે તમે જાતે બનાવો છો બધી વાનગીઓ. હા, હું તો બનાવું છું બધું. હા, એટલે તમે તમારી તમારી પોતાની ઇન્વેન્ટ કરી, જેવી આ ઇન્વેન્ટ કરી છે એવી કઈ રેસીપી પહેલી વખત શીખવાડી હતી? એને એવી તો ઘણી રેસીપી મેં શીખડાવી છે. મલ્ટી ક્રિસ્પી રોલ જ આજે જેને બનાવ્યા એ શીખડાવ્યા છે. આ પુડા શીખડાવ્યા છે, બાકી ખસ્તા કચોડી છે, ખસ્તા સમોસા છે, સ્પ્રિંગ રોલ છે, ચાઇનીઝ આઈટમ બધી છે, એ બધું શીખડાવ્યું છે. કેટલું બધું શીખવાડ્યું હે! વાહ, આનંદ છે મને એ વાતનો કે તમે આટલું બધું એમને શીખવાડ્યું છે. અને એ તમારી પરીક્ષામાં ખરા ઉતરે છે દરેક વખતે? ના, એ બહુ જ હોશિયાર છે, એ બધી રીતે બહુ સરસ બનાવે છે. બધી રીતે બહુ સરસ બનાવે. તેજસભાઈ અને દીપ્તિબેન વચ્ચે વ્યવસ્થિત બને આમ? હા, બહુ જ બને. ચાલો હવે હું તમને એક પ્રશ્ન કરું કે તેજસભાઈ અને દીપ્તિબેન એ બેની વચ્ચે તમારે કોઈનો પક્ષ લેવાનો આવે તો કોનો લો? ખોટું ના બોલતા કે તમે દીપ્તિબેનનો લેશો એવું? ના, જો એમાં એવું થાય તો એ તો પછી બંનેનો લેવો પડે ને. અચ્છા, તો તમે યુધિષ્ઠિર જેવું કર્યું, નરોવા કુંજરવા. એવું નહીં, કોઈ બી એક જણનો પક્ષ લેવાનો છે તો તમે કોનો લેશો બોલો? દીપ્તિનો. દીપ્તિ, આટલું આપણા દીકરા કરતા બહુ વધારે વાલી તમને? વાહ, આમ તો બંને 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 છે, બંને બહુ જ વાલત છે, પણ દીપ્તિનું હું વધારે ઓલું કરું છું. તમારે દીકરી છે? મારે દીકરી છે ને, દીકરી જમાઈ બધી છે. અચ્છા, જમાઈ છે એટલે દીકરી, એક દીકરી સાસરે ગઈ અને બીજી આવી ગઈ ઘરે આવી. હા, એટલે કદાચ તમે એમનો પક્ષ લેતા હશો. મને દીકરીઓ બહુ જ ગમે છે. દીકરીઓ તો ભાગ્યશાળીના ઘેરે જ હોય, શું કહો છો તમે? હા. વાહ, તો વાહ, રેડી છે? ના, હજી જરાક એને થવા દેવાનું છે ને, કાચો કાચો. હવે હું સાઈડમાં બીજો ઉતારી લઈશ. ઓકે, એટલે આવી જ રીતે પાછો સાઈડમાં બીજો કરવાનો. હવે પટેટો સર્કલ તૈયાર છે, હવે એને સર્વ કરીશું. એમાં પહેલા એક લેશું, પછી એની ઉપર ચીઝ સ્પ્રેડ કરશું. વાવ, કેચઅપ થી જે ડિઝાઇન કરી છે ને તમે સર્વ કરવા માટે. પછી એની ઉપર આ બીજું લેશું, પછી એની ઉપર આ સલાડ લેશું, એકદમ સ્લાઇડ માઇલ્ડ. તૈયાર છે ચીઝ પટેટો સર્કલ. વાવ, સુપર. ચીઝ પોટેટો સર્કલ બનાવવા માટે જોઈશે છીનેલું બટાકું 1 નંગ, સમારેલી ડુંગળી 2 ટીસ્પૂન, ચીઝ 1/2 કપ, પનીર 1/2 બાઉલ, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, શેકેલું જીરું પાવડર 1/2 ટીસ્પૂન, આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન, આદુ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન, મરી પાવડર 1/2 ટીસ્પૂન, દળેલી ખાંડ 1 ટીસ્પૂન, કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન, મીઠું જરૂર મુજબ. અન્ય સામગ્રી: બટર શેકવા માટે, એસેમ્બલ માટે ચીઝ. ચીઝ પોટેટો સર્કલ બનાવવા સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલું બટાકું, સમારેલી ડુંગળી, ચીઝ, પનીર, ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર, આમચૂર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર, દળેલી ખાંડ, કોર્નફ્લોર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી બેટર તૈયાર કરી લો. હવે તવા પર બટર મૂકી, ત્યારબાદ કાંઠો મૂકી, વચ્ચે બનાવેલું બેટર ભરી, એક બાજુથી થોડું શેકી, કાંઠો હટાવી, બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન એવા શેકી લો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ વચ્ચે છીણેલું ચીઝ મૂકી ઉપર બીજી પેટીસ મૂકી સર્વ કરો. તો તૈયાર છે ચીઝ પોટેટો સર્કલ.
વનિતા બેન, હવે આપણે શું બનાવવાના છે? હવે આપણે નવખંડી ખીર બનાવવાના છે. કારણ કે પેલા પોટેટો સર્કલ્સ તો બહુ અદ્ભુત બન્યા હતા, મેં ચાખ્યા, તમારી સામે જ ચાખ્યા. હવે નવખંડી ખીર, વાહ, તો બનાવીએ, શરૂ કરીએ. શું છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ? એના ઇન્ગ્રેડિયન્ટ્સ પલાળેલા ચોખા, મખાના, સેવ, પનીર બોલ્સ, સાબુદાણા, દૂધી, એલચી પાવડર, બદામ પિસ્તાની કતરણ, કાજુ અને દૂધ. વાવ, અને પેલું કેસરી કેસર અને કેસર દેખાય રહ્યું છે. હા, વાહ વાહ, મેં કીધું ખીરમાં કેસર નહીં હોય ને તો મજા નહીં આવે, પણ તમે છેલ્લે કેસર લાવી દીધું, તો કરીએ કેસરિયા. એટલે નવખંડી ખીર બનાવવાનું શરૂ કરીએ ને. ઓકે, તો ગેસ ચાલુ કરતો તમારા માટે હું. હા, ચાલ. હા, સૌથી પહેલા આપણે દૂધ લઈશું. દૂધ કેટલું છે? આ દૂધ છે અડધો લીટર. અડધો લીટર છે? હા. એટલે અડધો લીટરમાં કેટલા બાઉલ્સ બને ખીરના? બે બાઉલ્સ બનશે. બે બાઉલ્સ, ઓકે. એટલે એક તમારું ને એક મારું, બરોબર ને? તમે બનાવો છો તો આપણે બે જ ખાઈએ ને, બીજાને શું કામ આપવું છે આપણે? શું કહો છો? મને તમારી દીકરી વિશે કંઈક કહો ને. તમારી દીકરીનું નામ શું છે? મને તમારા દીકરાનું નામ તો ખબર છે, તેજસ. દીકરીનું નામ દર્શિતા છે. દર્શિતા, અને ક્યાં પરણાવ્યા છે એમને? ત્યાં રાજકોટ જ સાસરે છે. અચ્છા, રાજકોટમાં જ. અરેન્જ મેરેજ કે લવ મેરેજ એમના? એના લવ મેરેજ છે. આ સરસ સરસ. કઈ રીતે એટલે થયા એમના લવ મેરેજ? તમે થોડો વાંધો ઉઠાવ્યો તો? ના, એવો કોઈ ખાસ વાંધો નહોતો પડ્યો, કેમ કે જમાઈ બહુ જ સારા છે. ખાસ વાંધો નહોતો એમને, કારણ કે જમાઈ બહુ સારા છે, પણ થોડો વાંધો તો હતો જ. કેમ એવું? આમ થોડો વાંધો શું કામ હતો? ચાલે, કોને? તમારા ઘરનો જ છું કહેવાય મને. પેલા તો બધાય થોડો થોડો તો વાંધો ઉપાડે ને, એટલે બાકી એટલે. બે ચમચી ચોખા નાખ્યા. ઓકે, આ કેટલી વાર આપણે કરવાનું? ચોખા નાખ્યા, આ થોડુંક ચોખા થોડા ગળી જાય ને ત્યાં સુધી નાખવાના, પછી એમાં સાબુદાણા નાખવાના, થોડા ઉકળી જાય ને થોડા ગળી જાય પછી. ઓકે, થોડા ઉકળી જાય, થોડા ગળી જાય, પછી એમાં સાબુદાણા નાખી, પછી સાબુદાણા નાખીશ. ઓકે, ટાઈમ આવી ગયો કેસર નાખવાનો કે નહીં? હજી આવી ગયો. આવી ગયો, વાહ. આ પહેલેથી જ કેસર નાખીએ ને એટલે એકદમ કલર આવી જાય સરસથી ખીરમાં. વાહ, ખીરનો કલર પકડાય એટલા માટે પહેલેથી કેસર નાખવાનું. મને ખીર ખરેખર બહુ ભાવે છે એટલે. હવે પલાળેલા સાબુદાણા નાખીશ, દોઢ ચમચી જેટલા. દોઢ ચમચી જે. તમે દીપ્તિબેન જોડે દિવસમાં કેટલી વાર વાત કરતા છો? રોજ દિવસમાં એક વાર વાત કરીએ, પણ અડધી પોણી કલાક વાત કરીએ. અડધી પોણી કલાક વાત થાય દિવસમાં એક વાર તો કમ્પલસરી કરવાની, કમ્પલસરી કરી, નહીતર તમને જમવાનું પચતું નહીં હોય ને. હા, ને દીપ્તિબેનને બી નહીં પચતું હોય. હા. હવે આમાં એક ચમચી જેટલી ખમણેલી દૂધી નાખશું. ખમણેલી દૂધી એટલે કે છીણેલી દૂધી. છીણેલી દૂધી નાખશું. આ કેટલી વાર ઉકાળવાનું દૂધી નાખ્યા પછી? આને 5-10 મિનિટ ઉકાળવાનું છે. હે, ટામેટું રે ટામેટું નદીએ ના વાજાતું, એમને એમ નથી ગાતો. આજનું ઇન્ગ્રેડિયન્ટ છે, ચલો લખી લો ફટાફટ, આજનું ઇન્ગ્રેડિયન્ટ ટામેટું. તો હવે શું નાખીશું એમાં? વની, અરે સોરી, વનિતા બેન, હવે આ શેકેલી સેવ છે એ નાખશું. ઓકે, પછી છે ને આમાં મખાના નાખશું. શેકેલી સેવ, પછી આ મખાના. મખાના તો હેલ્ધી બી બહુ હોય. પછી કાજુ નાખશું. ઓકે, ખાંડ નાખશું. અચ્છા, ખાંડ હવે નાખવાની છે ખીરમાં? ઓ, ચાર ચમચી ખાંડ નાખશું. ચાર ચમચી ખાંડ તો ખીર મોળી નહીં થાય? ના ના, પાકો 100% કોન્ફિડન્સ છે તમને વનિતા બેન? હા હા, હે ને.
હવે આમાં પનીરના બોલ્સ નાખશું. હવે બદામ પિસ્તાની થોડીક કતરણ અંદર નાખશું. એને હલાયા તો કરવું જ પડે, નહીતર હવે તો ઉભરાઈ જશે એવું થશે ને. હવે ખીર તૈયાર છે, હવે એમાં એલચી પાવડર નાખશું. એલચી પાવડર, એલચી થી એનો સ્વાદ નિખરી જશે એકદમ એમ ને. ડોક્ટર સાહેબ ને તો શાંતિ નહીં, તમને આટલું બધું જમવાનું બનાવતા આવડે છે. એ જમવાના બહુ શોખીન છે હે ને, અને તમને બનાવતા આવડે છે. એ તમને હેલ્પ કરે ખરા? ના, હેલ્પ ન કરે. હેલ્પ ન કરે કેમ? એવું એને ન ફાવે, એના કામમાંથી જ ફ્રી ન થાય. બદામ પિસ્તા ને એવું બધું ઉપરથી સજાવટ માટે મૂકવાનું એમ ને. તૈયાર છે નવખંડી ખીર. વાહ, તૈયાર છે એકદમ. નવખંડી ખીર બનાવવા જોઈશે દૂધ 500 ગ્રામ, પલાળેલા ચોખા 2 ટીસ્પૂન, કેસર 1/2 ટીસ્પૂન, પલાળેલા સાબુદાણા 1-1.5 ટીસ્પૂન, છીણેલી દૂધી 1 ટીસ્પૂન, શેકેલી સેવ 1-2 ટીસ્પૂન, મખાણા 1-2 ટેબલસ્પૂન, કાજુ 1-2 ટેબલસ્પૂન, ખાંડ 4-5 ટીસ્પૂન, પનીરના બોલ્સ 1-2 ટેબલસ્પૂન, બદામ પિસ્તાની કતરણ 1-2 ટેબલસ્પૂન, ઇલાયચી પાવડર 1/2 ટીસ્પૂન. નવખંડી ખીર બનાવવાની રીત: સોસ પેનમાં દૂધ લઈ તેમાં પલાળેલા ચોખા ઉમેરી થોડી વાર કૂક કરી તેમાં કેસર, પલાળેલા સાબુદાણા અને છીણેલી દૂધી ઉમેરી હલાવતા રહી 5-10 મિનિટ સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં શેકેલી સેવ, મખાણા, કાજુ, ખાંડ અને પનીરના બોલ્સ ઉમેરી હલાવતા રહી થોડી વાર કૂક કરી લો. છેલ્લે તેમાં બદામ પિસ્તાની કતરણ અને ઇલાયચી પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરી લો. તો તૈયાર છે નવખંડી ખીર. આ તમારી સાસુ વહુની અદ્ભુત જોડી માટે અમારા તરફથી આ નાનકડી ભેટ, પ્લીઝ સ્વીકાર કરો. વની અને દીપ, અરે વનિતા બેન અને દીપ્તિ બેન, ખૂબ ખૂબ આનંદ આવ્યો તમે જે વાનગીઓ બનાવી અમારા પ્રેક્ષકોને બતાવી. થેન્ક યુ સો મચ. જતા જતા એક સેલ્ફી લઈ લઉં તમારી સાથે. જોયું ને, દીપ્તિ બેન વગર વનિતા બેન નથી રહી શકતા અને વનિતા બેન વગર દીપ્તિ બેન નથી રહી શકતા. સાસુ વહુમાં કેવો પ્રેમ છે. અરે આપણા મગજમાં ખોટું ખોટું ઘૂસાડવામાં આવ્યું છે કે સાસુ ને વહુ વચ્ચે ઝઘડા થાય, પણ આ શોએ એવું સાબિત કર્યું છે કે એ વાત સાવ ખોટી છે. સાસુ ને વહુ વચ્ચે તો ખાલી પ્રેમ જ હોય. બસ વધારે સમય નહીં લઉં, આપની રજા લઈશ. તો પ્રેમથી જમો, પ્રેમથી જમાડો અને પ્રેમથી જોતા રહો કલર્સ ગુજરાતી પર રસોઈ શો. અને તમારે તમારી વાનગી જો અહીંયા બનાવવા આવવું હોય તો ખાલી એટલું જ કરવાનું છે કે ફટાફટ તમારી વાનગી લખી અને મોકલી દો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી.